नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે સ્ટાર્ટઅપની અને ખાસ કરીને ભારતમાં સ્ટાર્ટઅપની સ્થિતિ. આજકાલ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની ખૂબ વાતો થઈ રહી છે, તો તેની સ્થિતિ શું છે અને સાથે સાથે હાલમાં જ ગિફ્ટ સિટીમાં ઇનોવેશન હબને વિકસાવવા માટે નિષ્ણાંતોના સૂચન મંગાવવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને જે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના છે જેઓ આપણા દેશ છોડીને બહાર જઈ રહ્યા છે તેની પાછળના કારણો પર હવે વિચારણા થશે. તો આજે આપણે ચર્ચા કરવી છે કે આ કારણો કયા છે અને ખાસ કરીને ભારતમાં સ્ટાર્ટઅપને આગળ વધવામાં કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, સાથે સાથે કયા કયા બેનિફિટ છે તેના પર ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ઉપસ્થિત છે બે મહેમાનો. આપણી સાથે ઉપસ્થિત છે મલય શુક્લા, જેઓ પ્રોગ્રામ લીડ છે IIM બેંગ્લોરથી, સાથે કેદાર દવે, કો ફાઉન્ડર સુરુઅપથી. પહેલાં તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલો સવાલ મલયભાઈ આપનાથી શરૂઆત કરી. જ્યારે આપણે ભારતમાં સ્ટાર્ટઅપ્સની વાત કરીએ છીએ, ખૂબ જ પ્રોત્સાહન સરકાર તરફથી પણ મળી રહ્યું છે, તેમ છતાં ભારતના જે સ્ટાર્ટઅપ્સ છે તે દેશ છોડીને બહાર જઈ રહ્યા છે, તો તેની પાછળના કારણો શું છે? સો પ્રીતિબેન, જોવા જઈએ તો આજથી લગભગ 10 વર્ષ પહેલા જે સરકારના સ્કીમ્સ અને પોલિસીઝ હતા સ્ટાર્ટઅપને વિકસિત કરવા માંગે કે સ્ટાર્ટઅપને સપોર્ટ કરવા માંગે, એનું મૂળભૂત કારણ એ જ હતું કે આપણે ઇકોનોમિકલી એમ્પાવરમેન્ટ સ્ટાર્ટઅપને કેવી રીતના જોઈ રહેતા હતા એનું એક પરસેપ્શન બદલાયું છે. અને છેલ્લા તમે એક દશકમાં જોશો કે સરકારની અલગ અલગ વિભાગોમાં પણ પ્રતિસ્પર્ધા સ્પર્ધા ચાલતી હોય છે કે એ લોકો કેમ પોતાના વિભાગને લગતી સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની કામગીરી તેમજ વિવિધ સ્કીમો એ લોકો લોન્ચ કરી શકે. સો એના જ ભાગરૂપે છેલ્લા 10 વર્ષમાં જે કાયાપલટ તમે જોઈ રહ્યા છો એ રાજ્ય અને કેન્દ્ર સરકારનું આપણે કહેવાય કે સારું મિશ્રણ થઈ ગયું છે. તેમજ એકેડેમિક સંસ્થાઓ બહુ આગળ આવી છે, જેમાં મેક્સિમમ યુથ આપણું યુનો ભણી રહ્યું હોય છે ત્યારે એ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે સ્ટાર્ટઅપ થી કરવાથી શું ફાયદા થાય છે અને સરકાર તેમજ આ સંસ્થાઓ કેવી રીતના તેમને મદદ કરી શકે છે. સો આ મૂળભૂત કારણો છે કે આ સ્ટાર્ટઅપના વાતાવરણમાં જે મેજર બદલાવ અને પ્રોગ્રેસ જોવા મળી રહ્યો છે ભારતમાં. કેદારભાઈ, જ્યારે સ્ટાર્ટઅપ્સની આપણે વાત કરીએ, ભારતમાં સ્ટાર્ટઅપની વાત કરીએ કે ગુજરાતના સ્ટાર્ટઅપની વાત કરીએ, હાલ સ્થિતિ કેવી છે? જો પહેલાં સામાન્ય સ્થિતિની વાત કરવી હોય કે શું ખરેખર આ પ્રોગ્રેસિવ છે કે પછી હજુ કે હજી એટલો બધો સપોર્ટ નથી મળી રહ્યો? સો ઇવન તમે એક્ઝિસ્ટિંગ જે ઇકોસિસ્ટમ છે સ્ટાર્ટઅપની અને છેલ્લા 10 વર્ષથી આપણે એઝ મલેવી સેડ જોઈએ તો ઘણા એવા સપોર્ટિવ ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે અને સપોર્ટિવ ઇનિશિયેટિવ ગ્રાઉન્ડ લેવલ થી લેવામાં આવ્યા છે. ટુ બી વેરી પ્રિસાઇઝ, એમ અત્યાર સુધી જેટલી બી ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ ઇન્ડિયા ઇકોસિસ્ટમમાં, MSME હોય, SME હોય, એના કરતા સ્ટાર્ટઅપમાં એક ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવામાં આવ્યું છે. જેને ગ્રાઉન્ડ લેવલ આપણે કહીએ એટલે સ્ટુડન્ટ ઇકોસિસ્ટમ પર કામ કરવામાં આવ્યું છે. આજે ભારત સૌથી યંગ દેશ છે, એ યંગ દેશની જે પોપ્યુલેશન છે સ્ટુડન્ટ્સ અને એ એજના જે લોકો છે એને સૌથી વધારે સપોર્ટ કરવામાં આવ્યો છે. સો 2 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધી પર સ્ટાર્ટઅપ સ્ટેટ ગવર્મેન્ટથી અને સેન્ટ્રલ ગવર્મેન્ટની ડિફરન્ટ સ્કીમમાં આ સ્ટુડન્ટ્સને બી મળી શકે છે અને ઓલરેડી મળી રહ્યા છે. ઘણા ફંડ્સ ઓલરેડી ડિપ્લોય થઈ ચૂક્યા છે જેને કારણે ઘણા આંતરપ્રિન્યોર બહાર આવ્યા છે. તો જે નોર્મલ રૂટીન હતું, જે નોર્મલ પ્રોસેસ હતી કે સર્ટન એજ્યુકેશન ડિગ્રી લીધા પછી આપણે જોબ શોધવા માટે માર્કેટમાં સર્ચ કરીએ, એના માનસિકતામાં ઘણો ફરક જોવા મળી રહ્યો છે. ઘણા યુનિવર્સિટી લેવલ પર જેમ કે બીટ્સ પિલાની કરીને યુનિવર્સિટી છે, એ લોકો તો સ્પેશિયલી 1 વર્ષનો પ્રોગ્રામ સ્ટાર્ટઅપ માટે બ્રેક લેવા માટે બી એના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત કરે છે. સો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ગ્રો કરવામાં ઘણો સપોર્ટ આપણે ગવર્મેન્ટ તરફથી બી જોઈ રહ્યા છે અને સરાઉન્ડિંગ ઇકોસિસ્ટમમાં એજ્યુકેશનલ સિસ્ટમ, પ્રાઇવેટ પ્લેયર્સ અને ઘણા મેન્ટરિંગ જે રિટાયર્ડ સિનિયર પ્લેયર્સ છે એ લોકો બી ઘણો મેન્ટરિંગમાં સપોર્ટ કરી યંગ આંતરપ્રિન્યોરને આગળ લઈ જઈ રહ્યા છે. જી બિલકુલ. અને મલયભાઈ, જે આ વિદ્યાર્થીઓને અથવા જે યુવા વર્ગને પ્રોત્સાહિત જ્યારે કરવામાં આવી રહ્યો છે, સરકાર આટલું સપોર્ટ કરી રહી છે, એમાં ઇનોવેશન હબ જે અત્યારે ખૂબ જ વિકસાવવામાં આવી રહ્યા છે, ગિફ્ટ સિટીમાં પણ તેને વિકસાવવાની વાત થઈ રહી છે, ઇનોવેશન હબનો શું રોલ રહે છે આ સ્ટાર્ટઅપ્સને લઈને? સો બેઝિકલી સરકારની દરેક નીતિ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને એક સેન્ટ્રલાઇઝ લેવલે લાવવા માટે એક ઇનોવેશન હબની સ્થાપના કરવામાં આવી છે.
જેનું મૂળભૂત ઉદ્દેશ્ય એટલો જ છે કે જેટલી બી ગતિવિધિઓ ચાલી રહી છે ઇનોવેશન સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા, એમને આગળ વધારવા માટે, એનો એક સેન્ટ્રલાઇઝ અપ્રોચ મળે. એટલે આજનો યુવાન આજે કાલે ઉઠીને એમને સ્ટાર્ટઅપ કરવું હોય તો એ લોકોએ બીજી અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વિશે માહિતી ના લેવી પડે, એમને એક જ સેન્ટ્રલાઇઝ જગ્યાએથી એમને આ મદદ મળી રહે. એટલા જ માટે ગિફ્ટ સિટીમાં પણ હવે એવી અવનવી સ્કીમ અને ટેક્સ બેનિફિટ્સ બિઝનેસ માટે લાવવામાં આવી રહ્યા છે કે એ લોકો કેવી રીતના ઇકોનોમિકલી દેશના આગળ વધારવામાં કેવી રીતના મદદરૂપ થઈ શકે અને એમની સામે એમને કયા પ્રકારના બેનિફિટ્સ મળી શકે. કારણ કે ગિફ્ટ સિટી એક ઉભરતું જગ્યા છે જ્યાં ઘણા બધા એવા ટેક્સ બેનિફિટ્સ છે, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ નામી કંપનીઓ છે દેશ અને વિદેશની બંને, જે અંદર અંદર જ એકબીજાને સહાય કરીને નાના સ્ટાર્ટઅપ્સને આગળ વધારવામાં બહુ જ સારી પુરવાર થઈ શકે છે. એટલે ગિફ્ટ સિટી જગ્યાએ નો આ એક નવો આયામ ઘણો મદદરૂપ સાબિત થશે. કેદારભાઈ, આપે જે રીતે વાત કરી કે પ્રોત્સાહન ઘણું આપવામાં આવી રહ્યું છે, પરંતુ જો રિયાલિટીની આપણે વાત કરીએ, જ્યારે આ યુવા વર્ગ અથવા કોઈ પણ વ્યક્તિ જ્યારે સ્ટાર્ટઅપ શરૂ કરે છે, શું ભારતમાં એટલો સપોર્ટ તેને મળી રહે છે ખરેખરમાં જેટલી પહેલાં વાત કરવામાં આવતી હોય છે તો આજે સ્ટાર્ટઅપ ફેલ થતા હોય છે તેમની પાછળના કયા કયા કારણો છે? સો ઇનોવેશન અને સ્ટાર્ટઅપ કરવાનું મૂળભૂત કારણ છે એની જરૂરિયાત. આજે ઘણા બધા લોકો બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટના નામે અલગ અલગ આયામો બિઝનેસ શરૂ કરતા હોય છે, પણ એની પાછળનું મૂળભૂત કારણ છે કે કયા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી રહ્યા છે અને કેટલું ઇનોવેટિવલી લાવી રહ્યા છે. તો એક મૂળભૂત કારણ તો એમ કહેવાય કે સ્ટાર્ટઅપની દુનિયામાં પ્રોડક્ટ માર્કેટ ફિટ, એટલે કે તમારી પ્રોડક્ટ માર્કેટ માટે ફિટ છે કે નહીં, એ બહુ એક મોટો માપદંડ છે તમારું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે. એના પણ થી ઉપરથી ઘણી વખત શું કહેવાય, ટીમને લઈને ઘણા અસમંજસ હોય છે કે સારો મેનપાવર નથી મળતો, ટેકનિકલી નોન ટેકનિકલી સાઉન્ડ હોય છે, પ્લસ ઘણા ટિયર 2 ટિયર 3 સિટીઝમાં પણ એવા સારા ઇનોવેશન્સ બનતા હોય છે જેને મૂળભૂત સવલતો નથી મળતી એમના શરૂઆતના દશકામાં. તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ બને છે અને આ માટે અલગ અલગ પ્રકારની જોગવાઈઓ પણ થઈ છે યુનિવર્સિટી લેવલે, શૈક્ષણિક લેવલે અને સરકાર લેવલે, કે ના કે ખાલી ટિયર 1 સિટીઝમાં પણ ટિયર 2 ટિયર 3 સિટીઝમાં પણ આ વસ્તુનો કેવી રીતના વેગ આપવામાં આવે, જેથી દરેક જે આશાવાદી છોકરો છે કે છોકરી છે જેને સ્ટાર્ટઅપ શરૂ કરવું છે એની ઇક્વલ સપોર્ટ મળી રહે, ચાહે એ દાહોદથી શરૂ કરતો હોય કે અમદાવાદથી શરૂ કરતો હોય. અને એક કારણ શું કેદારભાઈ એ પણ હોય શકે જ્યારે આ સ્ટાર્ટઅપ ફેલ થતા હોય તેની પાછળનું, કે જે સોસાયટી તરફથી જે સપોર્ટ મળવો જોઈતો હતો તે પણ નથી મળતો ઘણીવાર જે સ્ટાર્ટઅપ શરૂ કરે છે તેમને? સો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તમે એક એજ્યુકેશનલ ઇકોસિસ્ટમ તરીકે જોઈ શકો છો. સો કન્સિડર, સો અમે બી જ્યારે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં કામ કરીએ છીએ, સ્ટાર્ટઅપ ઇઝ લાઈક અ કિડ. સો એક નાનું છોકરું પ્રાઇમરી સ્કૂલ થી લઈ અને PhD ની આખી જર્ની કરે છે, એ જ રીતે સ્ટાર્ટઅપ ની જર્ની હોય છે સીડ લેવલ થી યુનિકોર્ન બનવાની. હવે દરેક જગ્યાએ બરાબર ટીચર્સ મળવા બી એટલા જ જરૂરી છે સ્ટુડન્ટ્સને આગળ વધવા માટે. જેટલી સ્ટુડન્ટની મહેનત હોય છે એટલી બી ટીચરની મહેનત એને PhD બનાવવા માટે થતી હોય છે. સો અત્યારે તમે જોવા જાઓ તો ઘણા સ્ટાર્ટઅપને રાઇટ ટાઈમ પર રાઇટ ટીચર્સ નથી મળતા, એ રોંગ ટાઈમ પર રોંગ ટીચર્સ જોડે કામ કરતા હોય છે, જેને કારણે એ જે આખી જર્ની છે એ કંઈ ના કંઈ વચ્ચે અટકી જાય છે અથવા એ ઓવર સ્પીડમાં ઘણીવાર જતી રહે છે, જેને કારણે પાછળથી આપણે ઘણા અત્યારે વેલ્યુએશન કટ બી જોઈ રહ્યા છે. સો આ જે ઇકોસિસ્ટમ છે એ બહુ ક્લોઝ લૂપમાં એન્વાયરમેન્ટમાં ચાલે છે, ભલે આપણને બહુ ઓપન લાગતી હોય પણ ક્લોઝ એન્વાયરમેન્ટમાં ચાલતી હોય છે. સો આ રીતના ઘણા બીજા બી એક ઇશ્યુ થતા હોય છે કે રાઇટ ટાઈમ પર રાઇટ જગ્યાએથી કનેક્ટ ના બનવા, રાઇટ લોકો જોડેથી મેન્ટરશીપ ના મળવી, અને એ એજમાં કોઈ બીજા મિસલીડિંગ એરિયામાં એન્ટર થઈ અને ઘણીવાર ફંડ્સ ખોરી જગ્યાએ યુઝ થઈ જતા હોય. અને આ ઉપરાંત મલયભાઈ, જે સરકાર તરફથી જે કાયદાઓ છે, ખાસ કરીને વાત કરવામાં આવે IFSC ના જે કરવેરા છે, આ ઉપરાંતના જે નિયમનકારી કાયદાઓ છે તેનો શું રોલ રહે છે? શું એમાં ગૂંચવાઈ જતા હોય છે કે હવે તે સરળ બન્યા છે? મારા મતે આ જોવા જઈએ તો સરકાર માટે પણ એક એક નવો આયામ છે, કારણ કે દરેક વસ્તુનો એક પહેલી વખત હોય અને આપણે એ આવકારવું જોઈએ કે સરકાર એટલીસ્ટ આ વસ્તુઓનું ધ્યાનમાં રાખીને પોલિસી અને નીતિ નિયમો એવા બનાવી રહ્યા છે જેથી ધંધાકીય અને સ્ટાર્ટઅપ લક્ષી
જે ઈચ્છુક લોકો છે એ લોકોને પૂરતી ઓપોર્ચ્યુનિટી મળી રહે અને સરકાર તરફથી પૂરો સહયોગ મળી રહે. એટલે જે રીતને ગિફ્ટ સિટીનું આપણે બનાવટ જોઈએ, બંધારણ જોઈએ, તો એ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આવા ટાઈમે જ્યારે આપણે ઇન્ડસ્ટ્રી 4.0 અને 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી તરફ જોતા હોઈએ. તો શરૂઆતના સમયે સ્ટાર્ટઅપ ને કેવી રીતના ન્યૂનતમ ખર્ચો કરીને મેક્સિમમ એ લોકો ભંડોળ ભેગું કરીને સસ્ટેનેબિલિટી પોતાની રીતના એક કરી શકે એ સૌથી મોટો હેતુ હોય છે, કે સ્ટાર્ટઅપ સૌથી પહેલાના સમયમાં પૈસા બચાવીને કેવી રીતના આગળ વધી શકે. તો જે કરવેરાનો જે એમાં સહાય મળી રહી છે ગિફ્ટ સિટીમાં, પ્લસ જે રીતના ઇન્ટરનેશનલ અને નેશનલ કંપનીઝ ત્યાં આવી રહી છે, એ લોકો પણ એ આ સ્ટાર્ટઅપ આવનારા સ્ટાર્ટઅપ્સને ઘણી રીતના સહાય કરી શકે છે. એટલે આ બહુ મોટું આવકારવાદાયક પગલું છે. અને આને એમ સમજીએ કે આ સૌથી પહેલું વર્ઝન છે નીતિ નિયમોનું, સ્કીમોનું. અને જેમ જેમ આ સ્ટાર્ટઅપ બનવાના શરૂ થશે, જેમ જેમ સ્ટાર્ટઅપ ગિફ્ટ સિટીના ભાગ બનવાના શરૂ થશે, એવી રીતના સરકાર પણ પોતાની નીતિ નિયમો બદલશે તાકી એમાં મેક્સિમમ સપોર્ટ મળી રહે સ્ટાર્ટઅપ્સને. ભાઈ, જ્યારે સ્ટાર્ટઅપ્સની જ્યારે આપણે વાત કરતા હોય તો સરકારે એમની પોલિસીમાં પણ સ્ટાર્ટઅપ લાવવાની, ક્યાંક ઇનોવેશન લાવવાની જરૂર છે. જે બધી પ્રક્રિયાઓ ખૂબ જટિલ ઘણીવાર જોવા મળતી હોય છે, તેને સરળ બનાવવાની જરૂર છે. ઘણી સ્ટ્રીમલાઇન કરવાની જરૂર છે. સી, ગવર્મેન્ટ પોલિસીઝ જે છે એ દરેક ગવર્મેન્ટમાં ક્યાંક ને ક્યાંક પોલિસીઝ તો મેકિંગ છે. સો હવે ધીરે ધીરે અમુક સ્ટેટ વધારે પહેલા એક્ટિવ થયા. ગુજરાત છે, કર્ણાટક છે, મહારાષ્ટ્ર છે, અમુક સ્ટેટ જે છે એ વધારે એક્ટિવ છે એઝ અ સ્ટેટ ગવર્મેન્ટ. હવે સ્લોલી બાકીના સ્ટેટ બી પોતાની પોલિસીઝ ક્રિએટ કરી રહ્યા છે. એક સેન્ટ્રલ પોલિસી તો છે જ, જે દરેક સ્ટેટના સ્ટાર્ટઅપ્સને લાગુ પડે છે. પણ જ્યાં સુધી સ્ટેટ પોલિસી અને ગ્રાઉન્ડ લેવલ ઉપર દરેક સ્ટેટ પોતપોતાની રીતે માર્કેટમાં પોતાની પોલિસી ના લઈને આવે, તો એક ઓવરઓલ આખા ઇન્ડિયાને એક સપોર્ટ મળવો ઘણો હાર્ડ થઈ જતો રહે છે. પણ રિસન્ટ ટાઈમમાં અમે જોયું છે, છેલ્લા 2 વર્ષની અંદર, સ્પેસિફિકલી આફ્ટર કોવિડ, ઘણા પોલિસી મેકર્સ ઓફ ધ ગવર્મેન્ટ આર પર્સનલી એન્ટરિંગ એન્ડ ટ્રાઇંગ ટુ ક્રિએટ કે બહુ સારી રીતે પોલિસી બને જે 100% ફેર વેલ્યુ પર અને સપોર્ટ સાથે ઇકોસિસ્ટમને આગળ લઈ જાય. જેની વચ્ચે મીડિયેટર્સ, જેની વચ્ચે જે લેગ છે, જે ટાઈમ પીરિયડ છે, ટેક છે, એ ઘણું રિડ્યુસ થઈ જાય અને એકદમ ટ્રાન્સપરન્ટ વેમાં ગવર્મેન્ટ કામ કરી શકે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ જોડે. તો એ ઇનિશિયેટિવ ઓલરેડી ચાલુ થઈ ગયા છે જે અમે દેખી શકીએ છીએ, અને ફર્ધર બી જે છે એની ઉપર દે આર વેરી મચ ઓપન કે તમે ડિસ્કસ કરી અને યુ કેન ઓલ્સો સજેસ્ટ ગવર્મેન્ટ કે કેવી રીતે એ લોકો આને આગળ લઈ શકે. અને અત્યારે જે હેલ્પ આપવામાં આવતી હોય છે ગવર્મેન્ટ તરફથી, મલયભાઈ, તે કઈ કઈ હેલ્પ છે, કઈ 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 રીતે પ્રોત્સાહન સ્ટાર્ટઅપ્સને સરકાર તરફથી આપવામાં આવે છે? તો સૌથી મોટું મૂળભૂત પગલું જે સરકારે ભર્યું છે, ખાસ કરીને રાજ્ય સરકારે, કે એકેડેમિક સંસ્થાઓમાં જે ગુજરાતની નામી પોલિસી છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી, એનું બીજું વર્ઝન આ વર્ષે લોન્ચ કર્યું છે અને લગભગ 160થી વધારે શૈક્ષણિક સંસ્થાઓના ભાગ બની ચૂકી છે. જે સૌથી મોટું કારણ છે, જેમ કેદારભાઈ એમ કીધું કે આપણી યુવા દેશ છીએ અને આપણી યુવા સૌથી વધારે શૈક્ષણિક સંસ્થાની અંદર છે, એટલે એ લોકોને કેટલા શરૂઆતના જ સમયથી સ્ટાર્ટઅપ કરવા માટે પ્રોત્સાહન કરવામાં આવે અને એને લગતી દરેક પ્રકારની મદદરૂપ આપવામાં આવે એની જોગવાઈ આ પોલિસીમાં કરેલી છે. એનથી વધારેમાં જોવા જઈએ તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા કેમ્પેન જે 2015થી કાર્યરત છે ઇન્વેસ્ટ ઇન્ડિયા અંતર્ગત, એ લોકો પણ નેશનલી અને ઇન્ટરનેશનલી માર્ગ કરીને એમણે પ્લેટફોર્મ બનાવ્યું છે જે મેન્ટરશિપ માટે છે. એસસીઓ જે ગ્લોબલ સંસ્થા છે એનું એક સ્ટાર્ટઅપ વર્કિંગ ગ્રુપ બનાવ્યું છે કે ઇન્ટરનેશનલી એસસીઓ મેમ્બર કન્ટ્રીઝ કેવી રીતના અંદર અંદર ભાગ બની શકે એનું પણ એક નિયમન કર્યું છે એ લોકોએ. ઇન્ડસ્ટ્રી 4.0 કરીને એક નવી સ્કીમ એ લોકોએ શરૂ કરી છે, પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેમાં ભારત અને કેનેડાના દેશ વચ્ચે કેવી રીતના સ્ટાર્ટઅપની આપ લે થઈ શકે બિઝનેસની, માર્કેટ રિસર્ચની. સો મારા ખ્યાલથી રાજ્ય અને કેન્દ્રના સ્તરે જે પ્રકારની નવી પોલિસીઝ આવી રહી છે અને ખાસ કરીને એસએસઆઈપી, જેમાં નવી પોલિસીના આવનારા પહેલા એમણે દરેક સ્ટેકહોલ્ડર્સના પણ ઇનપુટ લીધા હતા, જેની અંદર એસએસઆઈપી 2.0માં જોઈએ તો સ્કૂલના બાળકોને પણ હવે સહાય, મોનિટરી સહાય આપવાની વાત થઈ રહી છે.
તો જે આ પગલાં લેવાઈ રહ્યા છે એ બહુ મૂળભૂત છે, અને શરૂઆતના સમયે જે પહેલું 1 વર્ષ 2 વર્ષના સમયે આપવામાં આવે છે એના માટે બહુ જ પરફેક્ટ છે. અને આગળ જતા જોવા જઈએ તો જેમ કેદારભાઈ એમ કીધું કે ઇન્વેસ્ટર્સ નું એક કોહેઝિવ ગ્રુપ બની ગયું છે, જે ખાલી પૈસા ઇન્વેસ્ટ નથી કરતું પણ એમનો સમય પણ ઇન્વેસ્ટ કરે છે કે એ ધંધાને કેવી રીતના આગળ વધારવામાં આવે. સો 360 ડિગ્રી અપ્રોચ આપણે જોઈએ તો સરકાર તેમજ સ્ટેક હોલ્ડર દ્વારા બહુ જ એક્ટિવલી આ વસ્તુને જોવામાં આવી રહી છે, અને સ્ટાર્ટઅપ એક મહત્વનો રોલ ભજવશે આવનારા સમયમાં એ નિશ્ચિત છે. કેદારભાઈ, ગુજરાતની જો વાત કરીએ, ગુજરાતમાં સ્ટાર્ટઅપને લઈને કેવો માહોલ છે? ગુજરાત ઇકોસિસ્ટમ ખાસ કરીને છેલ્લા 2 વર્ષમાં ઘણી વાયબ્રન્ટ થઈ છે. જોઈ રહ્યા છે તો અમદાવાદ છે, સુરત છે, બરોડા છે, અને રાજકોટ બી નાવ ડેઝ એક હબ તરીકે બહાર આવી રહ્યું છે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના. ગુજરાતમાં પહેલેથી આંતરપ્રિન્યોરશિપ તો જર્ની રહી છે ઘણા વર્ષોથી, રાઈટ? અને એક માનસિકતા બી છે ગુજરાતીમાં કે પોતાનો આંતરપ્રિન્યોરશિપ વે અપ્રોચ હોવો જોઈએ. સો અહીંયા જે લોકલ ઇકોસિસ્ટમ છે એમાં માઇગ્રન્ટ્સ હજુ ઘણા ઓછા છે, માઇગ્રન્સી ઊંચી છે. જેમ બેંગ્લોર છે, બોમ્બે છે, આ બધા સિટીમાં માઇગ્રન્ટ લેવલ ઘણા હાઈ છે, એટલે ઘણા સ્ટાર્ટઅપ અહીંયાથી બેંગ્લોર જતા રહે છે કારણ કે ઇકોસિસ્ટમ ડેવલપ એટલી થતી નથી હોતી લોકલ્સમાં. પણ હવે રિસેન્ટ ટાઈમમાં અમે ઘણા સ્ટાર્ટઅપ્સને બીજા સ્ટેટથી ગુજરાતમાં અમદાવાદમાં માઇગ્રન્ટ થતા જોયા છે. આ ઇકોસિસ્ટમ એ હદ સુધી ડેવલપ થઈ ગઈ છે કે નાઉ અધર સ્ટેટ સ્ટાર્ટઅપ્સ આર કમિંગ ટુ અમદાવાદ, સુરત એન્ડ સ્ટેઇંગ હિયર. અહીંયા હવે એક ઇકોસિસ્ટમ સપોર્ટ ફ્રોમ ધ મેન્ટરિંગ થી લઈ, ફંડ અલોકેશન થી લઈ, અને ઇવન બિઝનેસમાં કેવી રીતે કનેક્ટ વાપરી અને કંપનીને લાર્જર સ્કેલ ઉપર લઈ જવાય એનું એક ઓવરઓલ ઇકોસિસ્ટમ ડેવલપ થવા માંડી છે. અને ઘણી ઇવેન્ટ્સ છે, ઘણા સિસ્ટમેટિક વેમાં આખી ઇકોસિસ્ટમને એક વાયબ્રન્સી આપવામાં આવી રહી છે. અને એજ્યુકેશનલ ઇઝ વેરી મચ લાર્જ ફેક્ટર કે આપણે ઇન્ડસ્ટ્રી લોકોને કેવી રીતે એજ્યુકેટેડ કરી શકીએ આ ઇન્ડસ્ટ્રીને, જેના બી ઘણા ને ઘણા એવરીડે બી સી કે નવા નવા રીતે આ ઇકોસિસ્ટમને એજ્યુકેટેડ કરવા માટે બી લોકો આગળ આવી રહ્યા છે. સો રિસેન્ટ 2 વર્ષમાં તમે જોઈ શકો છો ગુજરાત ઇકોસિસ્ટમ હવે એક હબ બનવા તરફ બી જઈ રહ્યું છે સ્ટાર્ટઅપનું, અને ઘણા લોકો અહીંયા માઇગ્રન્ટ થઈ રહ્યા છે. અને ખાસ કરીને ગિફ્ટ સિટીમાં જે સ્ટાર્ટઅપ ફોરેન જતા રહેતા હતા, તો મેઇન રીઝન કે એ લોકોને જયારે ફોરેન ફંડ જોતા હોય છે ત્યારે કમ્પલસરી બહારના જે ફોરેન ઇન્વેસ્ટર્સ છે એ લોકોને તે આસ્ક ધેમ ટુ શિફ્ટ, કારણ કે ઘણી પોલિસીઝ એવી છે કે જેના ફંડ્સને ઇન્ડિયામાં નથી લાવી શકતા, જેને કારણે એ લોકોને હાઈ ટેક્સ ફેસ કરવા પડે છે ઇન્વેસ્ટમેન્ટ માટે. હવે જ્યારે ગિફ્ટ સિટીમાં સર્ટન ઝોન્સ અને સર્ટન પોલિસીને કારણે આ જે મેઇન પ્રકરણ હતું કે ફોરેન ઇન્વેસ્ટર્સને ઇન્ડિયામાં આવી અને ઇન્ડિયાના સ્ટાર્ટઅપને ઇન્ડિયામાં જ રાખીને કેવી રીતે ફંડ કરી શકે, જે કન્વર્ઝન ઓફ કરન્સી બી ના કરવી પડે, એવી ઘણી વસ્તુને આવકારવામાં આવી છે, જેને કારણે રિસન્ટ ટાઈમમાં ઘણા ફોરેન ઇન્વેસ્ટરે ગિફ્ટ સિટીમાં એને પોતાના ફંડ સેટઅપ કર્યા છે. સો નાવ સ્ટાર્ટઅપ્સ ને બહાર જવાની જરૂર નથી પડતી, ઇન્ડિયામાં જ રહીને એ ફોરેન ફંડથી બી ફંડ રેઝ કરી શકે છે. ગુજરાતની જ્યારે વાત થતી હોય, ગુજરાતને ગુજરાતીઓની તો આમ તો વિચારધારા જેવી રહેલી હોય છે કંઈક નવું કરવાની, અને ખાસ કરીને આ ફિલ્ડમાં. હવે જો અન્ય રાજ્યોની વાત કરીએ, ભારતમાં અન્ય જગ્યાઓ પર સ્ટાર્ટઅપની સ્થિતિ કેવી છે, માહોલ કેવો છે? તો સરખામણી કરીએ તો ગુજરાતની સરખામણીએ મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકા એવા શહેરો છે જેમાં વધારે વેગથી ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે. અને જ્યારે ગુજરાતની બેસ્ટ પ્રેક્ટિસ પોલિસીઝની વાત કરીએ તો ગુજરાત બહુ એડેપ્ટિવ રહ્યું છે કે બીજા રાજ્યોની એવી કઈ સારી વસ્તુઓ ગુજરાત માટે સારી છે જે આપણે શું કહેવાય સિલેક્ટ કરીને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. એનું બહુ ઉત્તમ ઉદાહરણ છે કે બહુ સમય પહેલા એક સ્ટડી હતો કે એવરેજ ઉંમર શું હોય છે બાળકનું સ્ટાર્ટઅપ શરૂ કરવાની. તો યુએસમાં જ્યારે 18-19 વર્ષની હોય છે ત્યારે ભારતમાં 24-25 વર્ષની જોવા મળી હતી જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું હતું. તો એના ભાગરૂપે જ ગુજરાત યુનિવર્સિટીનું જે જીયુસેક છે, સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિનરશિપ કાઉન્સિલ, એમણે એક્સિલરેટ ભારત જે ટેક એક્સિલરેટર પ્રોગ્રામ છે એ શરૂ કર્યો હતો, હર્સ્ટાર્ટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો ખાસ વિમેન એન્ટરપ્રિનર માટે, જેમાં અત્યારે લગભગ 2000થી પણ વધારે મહિલા સ્ટાર્ટઅપ એની અંદર સાંકળી લેવામાં આવ્યા છે. તો એવા ઘણા આયામો છે જે ગુજરાત બહુ જ સારી રીતે આવકારીને એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યું છે.
અને આઈ બિલીવ જે ગુજરાત છે એ બહુ ઇવોલ્વિંગ મોડલ રહ્યું છે. એણે પોતાનું મોડલ બનાવીને બીજા રાજ્યોમાં પણ શું સારું થયું છે, ના કે બલ્કિ રાજ્યોમાં જ પણ એણે દેશ વિદેશની બહાર પણ, જેમ કે ઇઝરાયલમાં ક્લીનટેક ઉપર કામ ચાલી રહ્યું છે, યુકેમાં એફએમસીજી ને એની ઉપર કામ ચાલી રહ્યું છે, યુએસ કેનેડામાં મેન્યુફેક્ચરિંગ અને કોર ઇન્ડસ્ટ્રીઝ ઉપર કેવી રીતે કામ ચાલી રહ્યું છે, રિન્યુએબલ એનર્જીઝ ઉપર. તો આવા ઘણા બધા એવા આયામો છે જે વિદેશના પણ સારી બેસ્ટ પ્રેક્ટિસિસ ગુજરાત એડેપ્ટ કરતું આવ્યું છે અને આગળ કરતું રહેશે. એમ જેનું ભારતના આપણે જોવા જઈએ તો સૌથી ઉત્તમ ઇકોસિસ્ટમ બનવા માટે એ બહુ જ અગત્યનું છે, અને આઈ બિલીવ કે ગુજરાત એવી જ રીતના ઉભરીને બહાર આવશે. ભાઈ, અત્યારે થોડી ઘણી ભલે સમસ્યાઓ રહી, પરંતુ ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે સ્ટાર્ટઅપ સેક્ટરનું. અને અત્યારે જે વાતો થઈ રહી છે એઆઈની વાત છે, તો એઆઈ અને આ સ્ટાર્ટઅપનું કઈ રીતે તાલમેલ બેસશે? ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ એ બંને હેન્ડ ટુ હેન્ડ જતા હોય છે. સ્ટાર્ટઅપ જે છે એક ઇનોવેશન એન્જિન છે અને ટેકનોલોજી એનું ફ્યુલ છે, જેવું તમે સમજી શકો. તો ટેકનોલોજી બહુ જરૂરી છે અપગ્રેડ થવી. નાઉ એઆઈ એક બે રીતે સપોર્ટિવ છે. એક તો એઝ અ ફાઉન્ડર પોતાને કેટલો ફાયદો, મતલબ જ્યારે બી કોઈ સ્ટાર્ટઅપ એઝ અ ફાઉન્ડર કોઈ ચાલુ કરે તો એની પાસે ટીમ હોતી નથી, એની પાસે કોઈ એવા ફંડ્સ હોતા નથી કે બધું કામ આઉટસોર્સ બી કરાવી શકે. નાઉ એઆઈ ના જે ટૂલ્સ બની રહ્યા છે એને કારણે આજે આંટરપ્રનોર અને ફાઉન્ડર જે છે એ બીજી ઘણી બધી વસ્તુ જાતે જ કરી શકે છે, જેની માટે એને પહેલા બહાર જવું પડતું. જેમ કે ડિઝાઇનિંગ છે, કન્ટેન્ટ ક્રિએશન છે, પોતાની બ્રાન્ડ બનાવવા માટે જે બી એને મટીરિયલ્સ બનાવવા હોય છે, ઉપરથી જ્યારે કોઈ ઈમેલ કમ્યુનિકેશન કરવું હોય છે તો પ્રોફેશનલિઝમ કઈ રીતે, તેવા ઘણા એઆઈ ના ટૂલ્સ છે કે જે ફાઉન્ડરને 4-5 જણનું કામ જાતે કરવા માટે સપોર્ટ કરે છે. સેકન્ડ, એઆઈ એઝ અ ટેકનોલોજી જ્યારે બી કોઈ સિસ્ટમમાં આવે છે ઓર કોઈ બી ઇનોવેશનમાં એડ થાય છે તો એ પોતે એક એક્સ્ટ્રા ફીચર ઓર એક અપર હેન્ડ લઈને આવે છે. મતલબ સી એઆઈ નો મતલબ એ હોય છે કે જેટલા બી ડેટા મારી પાસે આવતા રહેતા હોય છે એ ડેટાને ઉપર રિસર્ચ કરી અને બેસ્ટ પોસિબલ આઉટપુટ હું એઝ અ સિસ્ટમ કઈ રીતે જાતે આપી શકું વિધાઉટ એનીવન મેન્યુઅલ ઇન્ટરવેન્શન. સો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલી સ્ટ્રોંગ વસ્તુ છે કે એ જાતે જ પ્રોડક્ટને સ્ટ્રોંગ બનાવતું જાય છે, પોતે જ જાતે રિસર્ચ કરતું જાય છે. પ્લસ એની ઉપર મશીન લર્નિંગ તમે મૂકો તો મશીન લર્નિંગ તમારું જે અંદરનું સોફ્ટવેર હાર્ડ એને બી વધારે મશીન સ્ટ્રોંગ બનાવતું જાય. સો દિસ ટેકનોલોજી વિલ હેલ્પ ફાઉન્ડર્સ ફર્સ્ટ ઓફ ઓલ ટુ ક્રિએટ એમના સ્ટાર્ટઅપ પોતાની જાતે વિધાઉટ એક્સટર્નલ સપોર્ટ. સેકન્ડ, આના ટૂલ્સ નો જ્યારે એમની ટેકનોલોજી સાથે કમ્બાઈન્ડ કરવામાં આવે છે તો એ વધારે ફાસ્ટ અને વધારે સ્ટ્રોંગ રિઝલ્ટ આપે છે, અને જે અત્યારના અને ફોરેનના માર્કેટમાં ઘણું રિક્વાયરમેન્ટ દેખાઈ રહી છે ઇન કમિંગ ટાઈમ્સ. અને જે આ ફાયદા જણાવ્યા મલયભાઈ એઆઈના સ્ટાર્ટઅપ્સને લઈને, શું હજુ અત્યારે આ સમયમાં કોઈ ગેરફાયદા પણ છે જે હજુ જેના કારણે એઆઈનો એટલો બધો યુઝ નથી થઈ રહ્યો આ સેક્ટરમાં? જેમ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની જેમ એઆઈ પણ એક ઉભરતું આયામ છે, જે જેના બહુ જ પ્રોડક્ટિવ અને નોન પ્રોડક્ટિવ દરેક પાસા છે. જ્યાં સુધી જોવા જઈએ ત્યાં સુધી અગર સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ જગત આને પ્રોડક્ટિવલી જોઈને પોતાના બિઝનેસમાં ઇન્કોર્પોરેટ કરશે તો ચોક્કસથી એના મેનપાવર પ્રત્યે ઇકોનોમિકલી એ ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. એટલે હું એવું માનીશ કે એ ઇન્ડિવિજ્યુઅલી પરસેપ્શન ઉપર આધારિત છે, આપણા વિચારો પર આધારિત છે કે એ આ ટેકનોલોજીનો કેવી રીતના ઉપયોગ કરવો, પણ ચોક્કસ રીતે એ તો સાબિત થશે કે અગર આનો પ્રોડક્ટિવલી યુઝ કરવામાં આવે તો ધંધાકીય રીતે મે બી અત્યારે જે એક કામ 1 કલાકમાં થતું હશે એ કદાચ એ જ કામ 10 મિનિટમાં થશે. સો આપણું વિચારસરણી ઉપર છે અને આઈ એમ શ્યોર કે એઆઈની મદદથી ઉદ્યોગ અને સ્ટાર્ટઅપને ઘણી સહાયતા મળશે. મલયભાઈ, કેદારભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આવા જ મુદ્દાઓ વિષયો સાથે આપણે મળતા રહેશું. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.